नमस्ते विद्यार्थी मित्रों, आपणे नेक्स्ट लेक्चरनी अंदर जठरमां पाचनની ક્રિયા જોઈ. એ પહેલાં આપણે જોયું હતું મુખગુહાની અંદર પાચનની ક્રિયા. જઠરમાં પાચનની ક્રિયા થાય ત્યાં સુધીમાં આપણે જોયું કે મુખગુહાની અંદર સ્ટાર્ચનું માલ્ટોઝમાં એમાઇલેજ ઉત્સેચક હતા, જેને આપણે ટાઇલિન કહીએ છીએ, એની મદદથી અંશત પાચન થયું. અને પ્રોટીનનું અંશત પાચન છે એ જઠરની અંદર પેપ્સિનોજેન નામના ઉત્સેચકનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર થાય અને પ્રોટીનનું પ્રોટીઓઝિસ અને પેપ્ટોનમાં રૂપાંતર થયું. આ સિવાયના બીજા કોઈ ખોરાકનું પાચન જે છે એ અહીંયા જઠર કે મુખગુહાની અંદર થયું નથી. હવે આગળ ખોરાક જે છે જઠરની અંદરથી નાના આંતરડાની અંદર પ્રવેશ કરે. હવે ખોરાક જે છે એ જઠરમાંથી જ્યારે નાના આંતરડાની અંદર પ્રવેશ કરે ત્યારે નાના આંતરડાની અંદર પાચનની જે ક્રિયા છે એ કઈ રીતે થાય, નાના આંતરડાની અંદર પાચનની ક્રિયા કઈ રીતે થાય, તો આપણે જોઈએ કે નાનું જે આંતરડું છે એ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, જેનો શરૂઆતનો જે ભાગ છે એને આપણે પક્વાશય તરીકે ઓળખીએ છીએ. એટલે શરૂઆતની અંદર અહીંયા પક્વાશયની અંદર ખોરાક છે એ જઠરની અંદરથી પ્રવેશ કરશે. ખોરાક છે એ પકવાશયની અંદર દાખલ થશે. એટલે આ પકવાશયમાં ખોરાકનું પાચન જે છે એ કઈ રીતે થાય, તો પકવાશયની અંદર ખોરાક પ્રવેશ કરે એટલે એમાં પાચનની ક્રિયા માટે જુદા જુદા ત્રણ પાચક રસ દ્વારા પાચનનું કાર્ય થશે. એટલે ઘણી વખત આપણને એ રીતે પણ અલગ અલગ પ્રશ્ન છે પૂછવામાં આવે કે આંતરડાની અંદર જે ખોરાક પ્રવેશ કરે એમાં પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસ એમ આ ત્રણેય પ્રકારના પાચક રસ દ્વારા પાચનનું કાર્ય કઈ રીતે થાય, કારણ કે પકવાશયની અંદર ત્રણ પાચક રસ ભળે, એક પિત્તરસ, બીજું સ્વાદુરસ અને ત્રીજું આંતરરસ. તો એ ત્રણેય દ્વારા પાચનનું કાર્ય અલગ અલગ કઈ રીતે થાય એ રીતે પણ આપણને પૂછવામાં આવે. પણ એમાં મુખ્યત્વે પિત્તરસ દ્વારા પાચનનું કાર્ય છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય, એટલે કે એમાં કોઈ સંપૂર્ણ પાચનની ક્રિયા નથી થતી. એટલે સ્વાદુરસ અને આંતરરસ દ્વારા જે પાચનની ક્રિયા થાય એ આપણા માટે મહત્વની છે. એટલે આ રીતે ખોરાક જ્યારે નાના આંતરડાની અંદર પ્રવેશ કરે ત્યારે નાના આંતરડાની દિવાલના જે સ્નાયુઓ છે એનું વિવિધ પ્રકારે હલનચલન થાય અને આ હલનચલન આંતરડાના જે ખોરાક હોય, આંતરડાની અંદર જે ખોરાક હોય એની અંદર વિવિધ સ્ત્રાવો સાથે મિશ્રણ બને. આંતરડાની અંદર ખોરાક પ્રવેશ કરે એટલે એની અંદર જુદા જુદા સ્ત્રાવો દ્વારા ખોરાક જે છે એ મિશ્રણ થાય, ખોરાક મિશ્રિત થઈ જાય અને દરેક જે સ્ત્રાવો છે એના દ્વારા પાચનની ક્રિયા છે એ અલગ અલગ પ્રકારના ખોરાકના પાચન માટે એ ઉપયોગી બને. તો આપણે જાણીએ છીએ કે ત્રણ પાચક રસ એની અંદર વળે છે, જેમાં પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસ, જેમાં પિત્તરસ જે છે એ અહીંયા બહુ પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવતું નથી, પણ સ્વાદુરસ અને આંતરરસ છે એ મહત્ત્વનો ભાગ ભજવે. પિત્તરસ જે છે એની અંદર ખાલી ચરબી જે હોય એના મોટા અણુઓ છે એનું ખાલી નાના અણુઓમાં જ રૂપાંતર થાય. તો આવા સ્વાદુરસ અને પિત્તરસ જે છે એ સહાયક પાચક ગ્રંથિમાંથી આવે, જ્યારે આંતરરસ છે આંતરડાની દિવાલમાંથી ઉત્પન્ન થાય. સ્વાદુરસ અને પિત્તરસ એ યકૃત, સ્વાદુપિંડ, નલિકા દ્વારા પકવાશયની અંદર ઠલવાય, જેમાંથી આપણે સ્વાદુરસ દ્વારા આવી પાચનની ક્રિયા કઈ રીતે થાય એ આપણે જોઈએ.
तो स्वादुरस जे छे ए पाचननी क्रिया माटेना घणा बधा उत्सेचको धरावे। स्वादुरसनी अंदर पाचननी क्रिया माटेना घणा बधा उत्सेचको आवेला होय। आवा जे उत्सेचको छे एनी अंदर मुख्यत्वे प्रोटीननुं पाचन करनारा जे उत्सेचको छे ए अहींया त्रण होय। ट्रिप्सिनोजेन, काइमोट्रिप्सिनोजेन अने प्रोकार्बोक्सी पेप्टिडेज, आ त्रण उत्सेचको जे छे ए प्रोटीननुं पाचन करनार उत्सेचक तरीके आवेला होय। ट्रिप्सिनोजेन, काइमोट्रिप्सिनोजेन અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, આ ઉત્સેચકો છે એ પ્રોટીનનું પાચન કરે। આ ત્રણેય ઉત્સેચકો છે એ પ્રોટીનના પાચન માટે મહત્વનો ભાગ ભજવે। એ જ રીતે કાર્બોદિત પદાર્થનું પાચન કરવા માટે એમાઇલેજ ઉત્સેચક આવેલો, એમાઇલેજ ઉત્સેચક છે એ કાર્બોદિત પદાર્થનું પાચન કરે। લાઇપેઝ લિપિડનું પાચન કરે અને ન્યુક્લિયસ જે ન્યુક્લિક એસિડનું પાચન કરે। એટલે આ ખોરાકના મુખ્ય ચારેય ઘટક કાર્બોદિત, પ્રોટીન, લિપિડ એટલે કે ચરબી અને ન્યુક્લિક એસિડ, આ ત્રણેયનું પાચન, ચારેયનું પાચન કરવા માટે આવા ચાર પ્રકારના ઉત્સેચકો આવેલા છે, જેમાં પ્રોટીનનું પાચન કરવા માટે ત્રણ ઉત્સેચક છે અને બાકીના બધા માટે એક એક ઉત્સેચક છે, જેમાં ટ્રિપ્સિનોજેન નામનો જે ઉત્સેચક છે એ નિષ્ક્રિય સ્વરૂપે હોય, નિષ્ક્રિય ટ્રિપ્સિનોજેન સ્વરૂપે આવેલો હોય, જેમાં આપણે જોયું ને કે જઠરની અંદર પાચનની ક્રિયા થાય એમાં જવાબદાર જે ઉત્સેચક છે એ પેપ્સિનોજેન, કે જે નિષ્ક્રિય પેપ્સિનોજેન સ્વરૂપે હતો, એમાં અહીંયા આંતરડાની અંદર જે સ્વાદુરસમાં રહેલ ટ્રિપ્સિનોજેન જે છે એ પણ નિષ્ક્રિય હોય, અને આ નિષ્ક્રિય ટ્રિપ્સિનોજેન આંતરડાના શ્લેષ્મ સ્તરની અંદરથી એક ઉત્સેચક ઉત્પન્ન થાય જેને એન્ટેરોકાઇનેઝ તરીકે ઓળખવામાં આવે। આ એન્ટેરોકાઇનેઝ નામના ઉત્સેચકની મદદથી આ ટ્રિપ્સિનોજેન છે એ સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય। કોની મદદથી સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાશે? આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા એન્ટેરોકાઇનેઝ નામના ઉત્સેચકની મદદથી એ સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય, ટ્રિપ્સિનોજેનમાંથી ટ્રિપ્સિન બને, અને આ જે ટ્રિપ્સિન છે એ સ્વાદુરસના અન્ય બે ઉત્સેચકોને સક્રિય કરે। અન્ય બે ઉત્સેચકો કયા? તો કે આપણે આગળ જોઈ ગયા જેમાં કાઇમોટ્રિપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, આ ત્રણ ઉત્સેચકો જે હતા એમાં ટ્રિપ્સિનોજેન, કાઇમોટ્રિપ્સિનોજેન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, એમાંથી ટ્રિપ્સિનોજેન પહેલાં સક્રિય બને અને શેમાં ફેરવાય? તો કે ટ્રિપ્સિનોજેનમાંથી ટ્રિપ્સિનમાં ફેરવાય, અને ટ્રિપ્સિન જે છે એ સ્વાદુરસના અન્ય ઉત્સેચક એટલે કે પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ અને કાઇમોટ્રિપ્સિનોજેનને સક્રિય કરે। આ રીતે આ ત્રણેય ઉત્સેચકો સક્રિય થાય, અને આ ત્રણેય ઉત્સેચકો સક્રિય થઈ અને હવે એ પ્રોટીનનું પાચન કરે, આ ત્રણેય ઉત્સેચકો સક્રિય થઈ અને પ્રોટીનનું પાચન કરશે। એટલે આ સ્વાદુરસની અંદર મુખ્ય ત્રણ ઉત્સેચકો હોય, અને આ ત્રણેય ઉત્સેચકો છે એમાંથી ટ્રિપ્સિનોજન નિષ્ક્રિય હતો જે સક્રિય બની અને ટ્રિપ્સિનમાં ફેરવાય, અને બાકીના બેને એ સક્રિય બને। એ જ રીતે પકવાશયની અંદર પિત્તરસ મુક્ત થાય છે, આપણે જોયું કે સ્વાદુ પિનની અંદરથી સ્વાદુરસ અને પકવાશયની અંદર જે યકૃત હોય એમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય જેને આપણે પિત્ત કહીએ છીએ। આ પિત્તની અંદર પિત્તરંજક દ્રવ્યો જે બિલી રૂબિન અને બિલી વર્ડિન તરીકે આવેલા છે, બિલી રૂબિન અને બિલી વર્ડિન
એક પ્રકારના પિત્તરંજક દ્રવ્યો છે. અને આવા દ્રવ્યો ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે આ પિત્તરંજક જે દ્રવ્યો છે એ રુધિરની અંદર જે રક્તકણો હોય એ રક્તકણોની અંદર હિમોગ્લોબિનનું વિઘટન થવાથી બિલીરુબિન અને બિલીવર્ડિન છે એ મુક્ત થાય, રક્તકણોનું વિઘટન થાય. યકૃતની અંદર જે આપણે જાણીએ છીએ આપણા રુધિરમાં રક્તકણો જે છે એનું આયુષ્ય છે 120 દિવસનું હોય. 120 દિવસમાં આવા રક્તકણો નાશ પામતા જાય, એની જગ્યાએ હજારો નવા રક્તકણો ઉત્પન્ન થતા હોય, એટલે રક્તકણોની સંખ્યા ઘટતી નથી. આવા રક્તકણોનું વિઘટન છે એ યકૃતમાં થાય અને એનું બિલીરુબિન અને બિલીવર્ડિનમાં રૂપાંતર થાય. અને આ રીતે આવા બિલીરુબિન અને બિલીવર્ડિનમાં એનું રૂપાંતર થઈ અને આ રીતે આપણા યકૃતની અંદરથી એ પિત્તાશયની અંદર સંગ્રહ થાય અને પિત્તાશયમાં સંગ્રહ થઈ અને એનો પિત્તરસ દ્વારા આ રીતે પકવાશયની અંદર નિકાલ થાય. એટલે આ પિત્તરંજક દ્રવ્યો કે જે પિત્તની અંદર પિત્તાશયની અંદરથી ઉત્પન્ન થતા પિત્તરસમાં આવેલું, ઉત્પન્ન યકૃતમાંથી થાય પણ પિત્તાશયની અંદર સંગ્રહ થયેલું હોય ત્યાંથી યકૃતમાં આવે. આ ઉપરાંત પિત્ત ક્ષારો, અલગ અલગ પ્રકારના ક્ષારો છે, પિત્ત ક્ષારો એ રીતે કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ આવા મુખ્ય દ્રવ્યો છે એ પિત્તરસની અંદર આવેલા હોય. એટલે પિત્તરસની અંદર ક્યાં ક્યાં દ્રવ્યો થયા? તો કે પિત્તરંજક દ્રવ્યો તરીકે બિલીરુબિન અને બિલીવર્ડિન, વિવિધ પ્રકારના પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ આ બધા દ્રવ્યો છે એની અંદર આવેલા હોય, પણ એમાં કોઈ ઉત્સેચકો હોતા નથી. પિત્તરસની અંદર કોઈ પણ પ્રકારના ઉત્સેચકો હોતા નથી. એટલે આપણે જોયું કે પિત્તરસ જે છે એ ઉત્સેચકો વગરનો પાચક રસ છે, એટલે કોઈ ખોરાકના ઘટકોનું સંપૂર્ણ પાચન કરવા માટે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એનું સંપૂર્ણ પાચન જે કરશે નહીં, કારણ કે એમાં કોઈ ઉત્સેચકો નથી. જે આપણે જોયું ને કે જઠર રસની અંદર ટાઇલિન ઉત્સેચક હતો, એમાઇલેજ ઉત્સેચક હતો, પછી સ્વાદુરસની અંદર ચાર પ્રકારના ઉત્સેચક હતા, ટ્રિપ્સિનોજન, એમાઇલેજ, લાઇપેજ ને ન્યુક્લિયાઇઝ ને, પણ અહીંયા એવા કોઈ ઉત્સેચકો નથી. તો પિત્તરસ શું કરે? તો કે પિત્તરસ જે છે એ ચરબીના તેલોદીકરણમાં મદદ કરે, ચરબીનું તેલોદીકરણ કરે અને ચરબીનું તેલોદીકરણ કરે અને પાચનની ક્રિયામાં એ મહત્વનો ભાગ પછી. ચરબીનું તેલોદીકરણ એટલે શું? તો કે ચરબીને તોડી અને ખૂબ જ નાના નાના ગોલકોમાં એને ફેરવે, એટલે આવી ક્રિયાને તેલોદીકરણની ક્રિયા કહેવાય. તેલોદીકરણ એટલે શું? તો કે ચરબીના મોટા મોટા જે ગોલકો હોય એનું નાના નાના ગોલકોમાં રૂપાંતર થવાની ક્રિયાને તેલોદીકરણની ક્રિયા કહેવાય. અને આવી તેલોદીકરણની ક્રિયા જે છે એ કોના દ્વારા થાય? તો કે આવી તેલોદીકરણની જે ક્રિયા છે એ પિત્તરસ દ્વારા થાય, જેમાં પિત્તરંજક દ્રવ્યો, પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ જેવા દ્રવ્યો આવેલા હોય. એ જ રીતે આવું જે પિત્ત જે છે એ લાઇપેઝને સક્રિય કરવાનું પણ કામ કરે, ચરબીનું તેલોદીકરણ કરે અને લાઇપેઝને સક્રિય કરે. લાઇપેઝ કેમાં હતો? તો કે લાઇપેઝ છે પિત્તરસમાં નથી, પણ લાઇપેઝ જે છે એ સ્વાદુરસમાં હતો. અને આ સ્વાદુરસમાં રહેલો લાઇપેઝ જે છે એ સક્રિય ક્યારે થાય? તો કે જે જઠ્ઠરમાંથી ખોરાક આવ્યો હોય, એસિડિક હોય, એ બેઝિક સ્વરૂપમાં ફેરવાય એટલે લાઇપેજ છે એ સક્રિય બને. એટલે લાઇપેજને સક્રિય કરવાનું કામ જે છે એ આ પિત્ત દ્વારા થાય. એટલે બીજો પાચક રસ પિત્તરસ. એ જ રીતે
પકવાશયની અંદર એટલે કે નાના આંતરડાના શરૂઆતના ભાગમાં થલવાતો ત્રીજો ઉત્સેચક જે છે એ આંત્રરસ. હવે આંત્રરસ જે છે એ આંતરડાની દિવાલમાંથી જ ઉત્પન્ન થાય. પિત્તરસ જે છે એ યકૃતમાંથી ઉત્પન્ન થાય અને પિત્તાશય દ્વારા એ પકવાશયમાં ઠલવાતો હતો. સ્વાદુરસ છે એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય અને પકવાશયમાં ઠલવાતો હતો. પણ આંત્રરસ જે છે એ આંતરડામાંથી જ ઉત્પન્ન થાય. અને કઈ રીતે ઉત્પન્ન થાય ને એ આંત્રરસ એને શા માટે કહેવાય? તો કે આવો આંતરડાના જે શ્લેષ્મી અધિછદના વિશેષ પ્રકારના ગોપલેટ કોષો જેઓએ, જે આપણે જોયું કે આંતરડાની જે દિવાલ અથવા તો પાચન માર્ગની જે દિવાલ છે એ સામાન્ય રીતે અંદરનું સ્તર છે એ શ્લેષ્મીય અધિછદ તરીકે ઓળખાય અને એની અંદર ગોબલેટ કોષો આવેલા હોય એની અંદરથી વિશેષ પ્રકારના આંતરરસનો સ્ત્રાવ થાય. હવે આ જે શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડર કોષો જે છે એ બ્રશ બોર્ડર કોષોનો સ્ત્રાવ ગોબલેટ કોષોના સ્ત્રાવ સાથે ભળી અને આંતરરસનું નિર્માણ કરે. ત્યાં આંતરડાની જે દિવાલ હોય એની અંદર શ્લેષ્મ સ્તરની અંદર બ્રશ બોર્ડર કોષો જે આપણે પાચન માર્ગની દિવાલની આંતરિક રચનાની અંદર જોઈ ગયા હતા કે એના જે નાના નાના જે રસાંકુરો છે એ પાછા સૂક્ષ્મ રસાંકુરો બનાવે એટલે એની અંદરની જે દિવાલ છે એ બ્રશ જેવી દેખાય અને એને બ્રશ બોર્ડર કોષો તરીકે ઓળખવામાં આવે. એની વચ્ચે વચ્ચે કેટલાક આવા ગોબલેટ કોષો પણ આવેલા હોય. આ રીતે આંતરડાના શ્લેષ્મ સ્તરમાં આવેલા બ્રશ બોર્ડર કોષો અને આ ગોબલેટ કોષો ભેગા મળી અને જે સ્ત્રાવ નિર્માણ કરે, જે સ્ત્રાવનું સર્જન કરે, એ સ્ત્રાવને આપણે અહીંયા આંતરરસ એમ કહીએ છીએ. આવા સ્ત્રાવને શું કહેવાય? આંતરરસ કહેવાય. આ જે આંતરરસ છે એની અંદર પણ વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા હોય. એની અંદર પણ વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા હોય. જો પિત્તરસમાં જ કોઈ પાચક ઉત્સેચકો નહોતા, આ આંતરરસની અંદર આવા પાચક ઉત્સેચકો આવેલા છે. આ રીતે આ આંતરરસની અંદર ક્યાં ક્યાં પાચક ઉત્સેચકો આવેલા હોય? તો કે જેની અંદર ડાયસેકેરાઇડેઝિસ નામનો ઉત્સેચક કે જે કાર્બોદિતનું પાચન કરે. અને આપણે જાણીએ છીએ કે ખોરાક જ્યારે આંતરડાની અંદર આવે ત્યારે કાર્બોદિત પદાર્થ તરીકે માલ્ટોઝ આવેલો હોય એટલે માલ્ટોઝનું પાચન કરવા માટે માલ્ટેઝ નામનો ઉત્સેચક છે એ ત્યાં કામ કરે. એટલે માલ્ટેઝ એ ડાયસેકેરાઇડ છે એટલે માલ્ટોઝ એ ડાયસેકેરાઇડ છે એટલે માલ્ટોઝનું પાચન કરવા માટે જવાબદાર ઉત્સેચકને માલ્ટેઝ કહેવાય. અને આ બીજા જે ડાયસેકેરાઇડ હોય એનું પાચન કરવા માટે પણ કેટલાક ઉત્સેચકો હોય એટલે એને ડાયસેકેરેડિઝિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ડાયપેપ્ટિડેઝ કે જે પ્રોટીનનું પાચન કરવા માટે જવાબદાર, લાઇપેઝ લિપિડનું પાચન કરવા માટે જવાબદાર, ન્યુક્લિયોસાઇડેઝ કે જે ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે જવાબદાર, આવા બધા ઉત્સેચકો જે છે એની અંદર આવેલા હોય. એટલે અહીંયા સ્વાદુરસની જેમ જ આંતરરસની અંદર પણ ચારેય પ્રકારના ખોરાકના ઘટકોનું પાચન કરનાર ઉત્સેચકો આવેલા છે. માલ્ટોઝનું પાચન કરનાર ઉત્સેચક તરીકે ડાયસેકેરિડેસિસ અથવા માલ્ટેઝ, પ્રોટીનનું પાચન કરવા માટે ડાયપેપ્ટિડેઝ, લિપિડનું પાચન કરવા માટે લાઇપેઝ અને ન્યુક્લિક એસિડનું પાચન કરવા માટે ન્યુક્લિયોસાઇડેઝ. આ રીતે ખોરાક જે છે એ આંતરડાની અંદર આંતરરસ દ્વારા આ ચારેય ઉત્સેચકોની મદદથી પાચનની ક્રિયા કરશે. આ ઉપરાંત શ્લેષ્મ જે એની અંદર રહેલું હોય, આંતરરસની અંદર આપણે જોયું કે શ્લેષ્મ સ્તરના
ब्रश बोर्डर कोषो इश्लेष्मनो स्त्राव करे अने गोबलेट कोषो जे भेगू मळे अने आंतरस बने एनी अंदर मुख्यत्वे श्लेष्म शू काम करशे तो के श्लेष्म जे छे ई बाइकार्बोनेट साथे मळी अने आंतरडाना श्लेष्म स्तरनुं एसिड सामे रक्षण करशे। શા માટે? તો કે ખોરાક જ્યારે જઠરની અંદર થયો ત્યારે એમાં HCL હતો, એટલે આ HCL જે છે એની મદદથી ખોરાક છે એસિડિક બન્યો, હવે આંતરડાની દિવાલને એ નુકસાન કરે એટલે એને નુકસાન ન થાય એટલા માટે એનું રક્ષણ કરવાનું કામ છે એ આ શ્લેષ્મ કરે, જેથી કરીને આંતરડાની દિવાલને નુકસાન થતું અટકે। આ રીતે આંતરડાની અંદર આંતરસ દ્વારા જે ખોરાકનું પાચન થાય એની અંદર એનું pH મૂલ્ય વધારે જે ઘટી ગયું હતું, એટલે કે જઠરની અંદર આપણે જોયું હતું કે 1.8 pH મૂલ્ય હતું, એ મૂલ્ય છે અહીંયા બેઝિક થવું જરૂરી છે, એટલે આવું શ્લેષ્મ અને અન્ય બાયકાર્બોનેટ પદાર્થો જે છે એ જઠર પાકના એસિડિક સ્વરૂપના ખોરાકને આંતરડાની અંદર બેઝિક બનાવે અને એનું બેઝિક મૂલ્ય જે છે એ 7.8 જેટલું થઈ જાય। આ રીતે જે આવું બેઝિક મૂલ્ય બનાવવા માટે આવા આંતરરસમાં રહેલ બાયકાર્બોનેટ જેવા પદાર્થો ઉપરાંત અધોશ્લેષ્મ ગ્રંથિઓ જે છે એ પણ એમાં મદદ કરે છે। અધોશ્લેષ્મ ગ્રંથિઓની અંદરથી શ્લેષ્મ અને અન્ય દ્રવ્યો છે ઉત્પન્ન થાય, આવી અધોશ્લેષ્મ ગ્રંથિઓને બ્રુનર્સની ગ્રંથિઓ પણ કહેવાય, બ્રુનર્સની ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે, જે ખોરાકને માધ્યમમાં ફેરફાર કરી અને એસિડિકમાંથી બેઝિક બનાવશે। એટલે આમ આંતરડાની અંદર આવું ખોરાકનું જે માધ્યમ છે એ 7.8 pH જેટલું હોવું જરૂરી છે, તો જ એની અંદર આપણે જે સ્વાદુરસ અને આંતરરસની અંદરના ઉત્સેચકો જોયા એ બધા સક્રિય બને અને ખોરાકનું સરળતાથી પાચન કરી શકે। એટલે આ રીતે ખોરાકની અંદર આ ત્રણ પ્રકારના જે ખોરાકના ઘટકો છે એ મહત્ત્વનો ભાગ ભજવે, જઠરમાંથી જે આપણે જઠરરસ ઉત્પન્ન થયો, પછી ખોરાક જે છે પકવાશયની અંદર આવ્યો એટલે એની અંદર ત્રણ પાચક રસ છે એ ભળે, એક પિત્તરસ, બીજો સ્વાદુરસ અને ત્રીજો આંતરરસ। તો આ પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસની અંદર કયા પદાર્થો આવેલા હોય એ આપણે જોયું, અને આ પદાર્થો મુખ્યત્વે કયા ઉત્સેચકો ધરાવે અને પાચનની અંદર કેવા પ્રકારની અગત્યની ભૂમિકા ભજવવા માટે ખોરાકને તૈયાર કરે એ આપણે જોયું। હવે આ ત્રણેય પાચક રસ દ્વારા જે ઉત્સેચકો ઉત્પન્ન થાય એ ઉત્સેચકો ખોરાકનું કઈ રીતે પાચન કરે છે અને ખોરાકને પાચન કરવામાં એ કઈ રીતે મહત્ત્વનો ભાગ ભજવે છે એ હવે આગળની પ્રક્રિયાની અંદર આપણે જોવાનું છે। તો આ પિત્તરસ દ્વારા, સ્વાદુરસ દ્વારા અને આંતરસ દ્વારા જે ઉત્સેચકો ઉત્પન્ન થાય એના દ્વારા જે પાચનની ક્રિયા થાય એ કઈ રીતે થાય એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું।